સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. ભગવાન સ્વામિનારાયણના સમયથી પુષ્પદોલોત્સવ સારંગપુર ગામમાં ઉજવાતો આવ્યો છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પણ વર્ષો વર્ષ આ ઉત્સવ અહીંયા ઉજવાતો, હજારો ને લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આ ઉત્સવનો લાભ લેવા માટે, ભગવાનના પ્રસાદીભૂત રંગથી રંગાવા માટે તેઓ અહીંયા પધારતા, આ વર્ષે પણ પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ BAPS સંસ્થાની ગાદી પર આવ્યા પછી પ્રથમવાર આ ઉત્સવમાં અહીં પધારે છે, એટલે દેશ પરદેશથી ઘણા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અહીં પધારશે. એટલે આજે ઉત્સવમાં પધારવા માટે જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, એમનું આગમન અહીંયા થઈ રહ્યું છે. અને 12મી અને 13મી તારીખ આ બે ઉત્સવોના મુખ્ય દિવસ છે. 12મી તારીખે અમારા ગુરુ બ્રહ્મસ્વરૂપ ભગેજી મહારાજનો જન્મોત્સવ છે, અને 13મી તારીખે આ રંગોત્સવ સાંજના 5 થી 8 દરમિયાન એ ઉત્સવ ઉજવાશે અહીંયા આગળ. તો આ રીતે બધા ભક્તો એનો ઉત્સવનો, રંગોત્સવનો લાભ લેવા માટે અહીંયા આગળ આવશે, અને એની અંદર આ દરેક પોતે પોતાના જીવનને એવી રીતે કૃતાર્થતાનો અનુભવ કરશે. તો એ સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. હાલ હમણાં જ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આબુથી અહીં સારંગપુર હેલિકોપ્ટર દ્વારા પધાર્યા. તો અહીં મહંત સ્વામી મહારાજ પુષ્પદોલોત્સવનો સમયો માટે બધા હરિભક્તોને લાભ આપવા માટે, કે જે શ્રીજી મહારાજના સમયથી જે પ્રણાલી ચાલી આવે છે એ પ્રમાણે આજે હરિભક્તોને સૌને લાભ આપવા માટે અહીં પધાર્યા છે. તો આ મહંત સ્વામી મહારાજ પ્રથમ વખત જ આ હરિભક્તોને પુષ્પદોલોત્સવનો લાભ આપવા માટે દે છે. તો ઘણા બધા હરિભક્તો દેશ અને પરદેશથી અહીં આ સમયનો લાભ લેવા માટે આવ્યા છે. મહંત સ્વામી મહારાજનો મહિમા જોઈએ, પોતે મહંત સ્વામી મહારાજ એટલા મોટા પ્રમુખ સંસ્થાના વડા હોવા છતાં તે દાસ થઈને એકદમ વર્તે છે. એ કઈ રીતે ખબર પડે કે મહંત સ્વામી મહારાજના જીવનમાં એકદમ દાસપણું એમની વાતોમાં, એમના વર્તન પરથી આપણે જોઈ શકીએ છીએ. એવો જ એના કારણે જ આખે આ બધા હરિભક્તો એમના દર્શન અને સમગ્રનો લાભ માટે આવ્યા છે.